हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल सुपर सहेलिया। फरी एक वार हूँ दीपा। ચોમાસામાં હવાઈના જેવા સરસ ક્રિસ્પી નાચોસ બનાવવાનું જોઈશું। નાચોસ એટલે ઘરમાં બધાને બહુ જ ભાવે। બજારમાંથી પેકેટ લાવીએ એ ખૂબ જ મોંઘા પડે। ઘરે પરફેક્ટ મેથડથી આ રીતે નાચોસ ચોક્કસ એકવાર ટ્રાય કરજો। લસણ અને આદું લેવાનું છે। લસણ અને આદું જોઈ શકો છો, એનું આપણે રસ કાઢવાનો છે, અને લીંબુ એક લીધું છે એનો પણ રસ કાઢવાનો છે। તો લસણ અને આદુંનો રસ કાઢવા, આ રીતે છીણીને કે ખાંડીને આપણે એનો રસ કાઢી શકીએ। મેં અહીંયા આદુને છીણી લીધું અને એ જ રીતે લસણની બધી કળી પણ છીણી લઈશું। લસણ અને આદુંનું પ્રમાણ ઓછું વધતું તમે તમારા ટેસ્ટ પ્રમાણે રાખી શકો છો। મેં અહીંયા 15-1 જેટલી લસણની કળીઓ લીધી છે અને આદું લીધું છે લગભગ 2 ઇંચ જેટલું। આ રીતે સરસ રીતે છીણી અને કપડામાં આપણે બાંધીને એનો રસ કાઢી શકીશું। હવે અહીંયા મકાઈનો લોટ લેવાનો છે। મકાઈનો લોટ આપણે મેઝરિંગ કપના 2 કપ જેટલો લેવાનો છે। પીળી મકાઈનો લોટ લીધો છે, તમારા પાસે સફેદ મકાઈનો લોટ હોય તો એ પણ લઈ શકો છો। મકાઈના લોટમાં થોડું ભેજનું પ્રમાણ હોય છે, એટલે મકાઈનો લોટ લીધા પછી આપણે એને થોડો શેકી અને એનો ભેજ ઉડાડી લઈશું। તો એક તવી કે જેમાં આપણે નાચોસ તળવાના છે એ જ તવીમાં મકાઈનો લોટ આ રીતે થોડો શેકી અને એનો ભેજ ઉડાડી લઈશું। 2 કપ જેટલો મકાઈનો લોટ આપણે લીધો છે અને થોડો ગરમ થાય લોટ ત્યાં સુધી એને શેકી લેવાનો છે। હાથ અડાડીએ તો અડાડી શકીએ એટલા જ ગરમ એને કરવાનો છે। હવે એ જ કઢાઈમાં લોટ શેક્યા પછી 2.5-3 કપ જેટલું પાણી થોડું હુફાળું થવા માટે મૂકી દઈશું, કેમ કે આપણે લોટ માંથી વખતે હુફાળા પાણીનો ઉપયોગ કરવાના છે। હવે આપણે થોડું મીઠું એડ કર્યું અને સાથે સાથે 1 કપ જેટલો મેંદો એડ કરવાનો છે અને 2 કપ જેટલો રેગ્યુલર ઘઉંનો લોટ એડ કરવાનો છે। લોટનું પ્રમાણ આ રીતે જ રાખવું, જેટલો મકાઈનો લોટ એટલો જ ઘઉંનો લોટ અને મેંદો એનાથી અડધો। તો 3 જાતના લોટ અને આ રીતે લોટનું માપ રાખવું અને આ મેથડથી તમે નાચોસ બનાવશો તો સરસ એકદમ ક્રિસ્પી થશે। હવે આ લોટમાં થોડો લીંબુનો રસ, એટલે કે 1 લીંબુનો રસ આપણે આ રીતે એડ કરી લઈશું। લીંબુ ન હોય તો તમે વિનેગર થોડું ઘણું 1-2 ચમચી જેટલું એડ કરી શકો છો, પણ લીંબુ હોય તો વધારે સારું। હવે જે લસણ અને આદું આ રીતે પોટલી વાળી અને બધો રસ એનો કાઢી લઈશું અને આ રીતે જે રસ છે, જ્યુસ છે, એ કાઢી અને જે કૂચા વધે એને ફેંકી ન દેતા ખીચડી કે શાકમાં એનો ઉપયોગ કરી લઈશું। હવે થોડી હળદર કલર સરસ દેખાય એટલે એડ કરીશું અને થોડું થોડું પાણી એડ કરી, એટલે કે હુફાળું પાણી જે આપણે કર્યું હતું એ એડ કરી અને સરસ નરમ લોટ તૈયાર કરી લઈશું। નાચોસનો લોટ પરોઠા કરતાં સાધારણ ઢીલો હોય એવો રાખવાનો છે અને આ રીતે પરફેક્ટ આપણા નાચોસ આ રીતથી બનશે। થોડું થોડું પાણી એડ કરી અને આ રીતે મસળતા જવું અને લોટ બાંધી લેવો। તો ફ્રેન્ડ્સ, આ રેસિપીથી તમે એકવાર નાચોસ ચોક્કસ ટ્રાય કરજો અને આપણે બધાને ખબર જ છે માર્કેટ્સમાં પેકેટ્સ મળતા હોય છે, ખૂબ જ મોંઘા પડતા હોય છે, એટલે આ રીતે જો પરફેક્ટ નાચોસ ઘરે બનાવાય તો છોકરાઓને, એટલે કે ઘરમાં નાના બચ્ચાઓને પણ ખૂબ જ મજા આવે ખાવાની। સાલસા કે માયોનીઝ સાથે નાચોસ ખાઈ શકીએ કે એમને એમ પણ મજા આવે। લોટને બાંધ્યા પછી ઢાંકી 20 મિનિટ માટે રેસ્ટ આપીશું। 20 મિનિટ પછી થોડોક ફરીથી એને મસળીને એકદમ સરસ સ્મૂધ કરી લઈશું અને હવે આ લોટના આપણે બનાવવાના છે ટોર્ટિયા, એટલે કે પાતળી રોટલી વણી અને એને અધકચરી શેકી લઈશું। તો આ રીતે ચોખાનું અટામણ કે રેગ્યુલર લોટ જે અટામણમાં વાપરતો હોય લેવાનું છે, એક ફોર્ક લેવાના, એનાથી કાણા પાડવાના રોટલી પર, એટલે રોટલી પૂલેના, અને હવે એને સરસ પાતળી વણી લઈશું। તો રોટલી આ રીતે સરસ જેટલી પાતળી વણવાની ફાવે એટલી વણવાની છે અને રોટલી વણ્યા પછી એની ઉપર ફોર્કથી આપણે કાણા પાડી લઈશું, એટલે નાચોસ ફૂલેના, જેને ફૂલેલા નાચોસ ગમતા હોય કાણા નહીં પાડે તો બી ચાલશે। આ રીતે ફોર્કની મદદથી થોડા થોડા આ રીતે કાણા પાડી અને પછી ગરમ તવીમાં અધકચરી રોટલીને શેકી લઈશું। આ રીતે આપણે બધી જ આપણા રોટલી, એટલે કે ટોર્ટિયા તૈયાર કરી લેવાના છે। તો આ રીતે બનાવેલી રોટલીનો ઉપયોગ તમે રોલ્સ બનાવવા માટે, મેક્સિકન રોલ્સ જે કે જે રાજમાં બીન્સ મૂકીને આપણે બનાવતા હોય છે એમાં પણ આ જ રોટલીનો ઉપયોગ કરી શકાય છે। બધી જ રોટલી આ રીતે વણી લઈશું
શેકી લઈશું અધકચરી અને પછી આપણે એને કટ કરવાના છે નાચોઝના શેપમાં ટ્રાયેંગલ. તો ફ્રેન્ડ્સ આ રીતે જોઈ શકો છો બધી જ આપણી રોટલી અધકચરી શેકાઈને તૈયાર છે. અને હવે આપણે પીઝા કટરની મદદથી લાંબી લાંબી પટ્ટીઓ કાપી અને એના ટ્રાયેંગલ તૈયાર કરી લઈશું. તો આ રીતે લાંબી લાંબી સ્ટ્રીપ્સ કરી અને સ્ટ્રીપ્સ પછી થપ્પી બંધ 3-4 એક સાથે મૂકી અને 3-4 એક સાથે પણ તમે કટ કરી અને ટ્રાયેંગલ શેપમાં કટ કરી શકો. હું આ તમને એક બતાવી રહી છું એ રીતે તમારે કરવાની. તો આ રીતે ફટાફટ એકવાર તમે ચાલુ કરશો પછી તો ફટાફટ ટ્રાયેંગલ્સ કે સ્ક્વેર તમને જેવા ગમે એવી કટ કરી અને તૈયાર કરી શકો છો. તો આ રીતે બધી તૈયાર છે. આ રીતે બધા જ થપ્પીબંધ પણ ટ્રાયેંગલ્સ નાચોસના તૈયાર કરી એક સાઈડે રાખીને પછી એને ડીપ ફ્રાય કરી લેવાના છે. તો છે ને નાચોસ બનાવવું સાવ સહેલું, પ્રોસેસ થોડી લાંબી છે પણ આ રીતે એકદમ પરફેક્ટ નાચોસ બને છે. તો આ રીતે બધા જ ટ્રાયેંગલ આપણા તૈયાર થઈ ગયા છે. અને હવે આપણે ચાલો નાચોસ પર છાંટવાનો મસાલો તૈયાર કરી લઈએ. તો મસાલો બનાવવા માટે સંચળનો પાવડર 1/2 ચમચી જેટલો લેવાનો છે, કાશ્મીરી લાલ મરચું લેવાનું છે અને ધાણા જીરુંનો પાવડર લેવાનો છે. બેઉનું પ્રમાણ 1-1.5 ચમચી જેટલું જ લેવાનું છે. સાથે સાથે અહીંયા આપણે ઓરેગાનો, ઇટાલિયન સિઝલિંગ, પેરી પેરી જે મસાલા ગમે એ નાખી શકીએ છીએ. તમને જે ટેસ્ટમાં ગમતા હોય નાચોસ એ ટેસ્ટનો મસાલો છાંટવાનો તૈયાર કરી લેવાનો. ગરમ તેલમાં આ રીતે ડીપ ફ્રાય કરી લેવાના છે. તો આ રીતે થોક બંધ ફટાફટ એક પછી એક તમે એક સાથે ઘણા બધા નાચોસ તળી અને ફટાફટ તૈયાર કરી શકો છો. તો રેસીપી આ રીતે ચોક્કસ ટ્રાય કરજો, એકદમ પરફેક્ટ ક્રિસ્પી નાચોસ બને છે. મેં ઘણી બધી મેથડ ટ્રાય કરી પણ આ રીતે બનાવવાથી મને એકદમ પરફેક્ટ રિઝલ્ટ મળ્યું એટલે મને થયું ચાલો તમારા બધા જોડે શેર કરું. તો આ રીતે જુઓ બધા સરસ આપણા બની રહ્યા છે અને મસાલો બનતા હોય એમ એમ જોડે જોડે છાંટતા જવું. નાચોસનો છાંટવાનો મસાલો જે તૈયાર કર્યો હતો તે તો સરસ આપણા તૈયાર છે નાચોસ. અને હવે એને બસ એરટાઈટ કન્ટેનરમાં રાખી દો અને ઈચ્છા થાય ત્યારે સાલ્સા કે માયોનીઝ કે પછી એકલા પણ ખાવાની મજા આવે છે. તો ચાલો જોતા રહેજો સુપર સહેલિયા. ફરી મળીશું નવી સહેલી અને નવી રેસીપી સાથે. થેન્ક યુ.